પીટર અને યોહાન એક ભિક્ષુકને હાજો કરે છે. એક દહાડે ખરા બપોરે પીટર અને યોહાન મંદિરમાં જઈ રહ્યા હતા. ત્યારે તેઓ મંદિરના દરવાજે પૂગા ત્યારે એમણે એક અપંગ ભિક્ષુકને ભિક્ષા માંગતા ભાળો. પીટરે ઈ અપંગ ભિક્ષુક ઉપર નજર કરીને કીધું, મારી પાસે તને દેવા હાટું તો કાંઈ નાણું નથી, પણ મારી પાસે જે છે ઈ હું તને આપું છું. એમ કહી પીટરે ભિક્ષુકને કીધું કે ઈસુના નામમાં ઉઠ, ઊભો થા અને હલતો થા. ઈ જ વેળાએ ઈશ્વરે ઈ અપંગ ભિક્ષુકને હાજો કરી દીધો અને ઈ હાલતો ને કૂદતો, ચારે કોર ફેર ફદુડી ફરતો અને ઈશ્વરના ગુણના ગાવા લાગ્યો. મંદિરના પટાંગણમાં એટલે કે ચોકમાં જે લોકો હતા ઈ હંધાય અચંબો પામી ગયા. જે અપંગ ભિક્ષુક સાજો થયો હતો એને જોવા હાટું લાગલું ટોળું એકઠું થઈ ગયું. પિત્તરે એમને ઉદ્દેશીને કીધું, તમે હંધાય આ વાતથી કેમ ચકચકિત થયા છો કે આ માણસ કેવી રીતે હાજો થયો હશે? આ ઘટના અમારી શક્તિથી બની નથી, પણ કેવળ ને કેવળ ઈસુના શક્તિથી જ આ વ્યક્તિ હાજો થયો છે. તમે જ રોમન રજવાડાના રાજ્યપાલને બૂમ બરાડા પાડી પાડીને કીધું હતું કે ઈસુને હણી નાખવામાં આવે. તમે જીવન દેનારને હણી નાખો, પણ ઈશ્વરે એમને મુવેલામાંથી જીવતા કર્યા. તમે જાણતા નહોતા કે તમે ખરેખર શું કરી રહ્યા હતા, પણ જુઓ ઈશ્વરે તમારા એ નઠારા કામોની ભવિષ્યવાણી ખાસી ઠેરાવવા હાટું તમારો ઉપયોગ કર્યો. ઈ હાટું કે તમે હવે તો મન બદલાવો અને ઈશ્વર પાસે પાછા ફરો, જેથી કે તમારા અપરાધ માફ કરી દેવામાં આવે. પિત્તર અને યોહાનના મહાપરાક્રમી વિશ્વાસના કાર્યોથી મંદિરના મહંતો અને આગેવાનો હેરાન પરેશાન હતા, એટલે એમણે તેઓને બંદી બનાવ્યા અને જેલમાં નાખી દીધા. પણ ઘણાએ બોધ પર વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધીને 5,000 થઈ ગઈ. બીજા દહાડે યહૂદી સેનાપતિએ પિત્તર અને યોહાનને મહાપુરોહિત અને બીજા ધાર્મિક સંતો પુરોહિતો સામે લઈ ગયા. એમણે પિત્તર અને યોહાનને પૂછ્યું કે તમે આ અપંગ ભિક્ષુકને કોની શક્તિથી હાજો કર્યો છે? પિત્તરે તેઓને ઉત્તર દેતા કીધું, આ માણસ ઈસુ મસીહની શક્તિથી હાજો થઈને હાલ તમારી આગળ ઊભો છે. તમે ઈસુને વધસ્તંભે જડી હણી નાખ્યા, પણ ઈશ્વરે એમને મુવેલામાંથી ફરી પાછા સજીવન કરી દીધા. તમે એમનો તિરસ્કાર કર્યો, પણ જાણી લો કે તારણ પામવા હાટું ઈસુ વિના બીજો કોઈ જ માર્ગ નથી. એમ આગેવાનો હેપતાઈ ગયા. પીટર અને યોહાનમાં આટલી હિંમત ક્યાંથી આવી? અધિકારીઓ જાણતા હતા કે આ લોકો એટલે કે શિષ્યો તો હાવ સાધારણ અને અભણ માણસો છે, પરંતુ પાછું એમને એ પણ સ્મરણમાં આવ્યું કે આ એ જ લોકો છે કે જેમની હારે ઈસુ રહેતા હતા. એટલે પછી તેઓએ પીટર અને યોહાનને ચીમકી આપી અને પછી છોડી મૂક્યા. બાઇબલની એક વાર્તા પ્રેરિતોના કૃત્યો 3:1-4:22.